નમસ્કાર, હું દ્રષ્ટા છું અને હવે સાધુતાના શણગાર એવા આ સંતની ગાથા આગળ સુણાવવા જઈ રહ્યો છું. ભાગવતી દીક્ષા ધારણ કરી સહજાનંદી ચૂંદડી ઓઢી અર્જણમાંથી બની ગયા શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. આ સંતનું જીવન અનેક સદગુણોથી ભરેલું હતું. નિયમિતતા, સજાગતા, નીડરતા, સહનશીલતા, કરુણાભરી સાધુતા, ક્ષમાશીલતા, કુશળ વ્યવહારિકતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, ઉપાસના અને ધર્મપાલનની દ્રઢતા, આવા તો અનંત ગુણો હતા આ મહાન સંતમાં. પરંતુ આ સદગુણો મારા મુખે વર્ણવું એના કરતાં હું આપને આ સંતના સદગુણી જીવનનું તાદૃશ્ય દર્શન કરાવું એ જ યોગ્ય ગણાશે. સહજાનંદી ઓઢી ચૂંદડી જીવનમાં કર્યો નિર્ધાર, ધર્મમય જીવન જીવવું ને કરવા રાજી શ્રી કીર્તા, કરવા રાજી શ્રી કીર્તા. ગોપીનાથ પુરાણી સ્વામી સંસ્કૃત ભણાવે છે. અભ્યાસ કેરી રુચિ જાણી સ્વામીએ પોતાનો વારસો આપ્યો. ધર્મજીવનદાસજી, લોહા પ્રસાદીના પુસ્તકો સંસ્કૃતના અભ્યાસ માટે ગુરુએ ભેટ આપ્યા છે. શું વાત કરો છો સ્વામી, ગુરુદેવે મારે માટે આટલા બધા પુસ્તકો? હા, તમારા માટે શ્રી અક્ષરપ્રિયદાસજીને ખાસ ભલામણ કરી છે કે આ પુસ્તકો નાના સાધુ ધર્મજીવનદાસને આપજો, એ ભણે એવા છે. જેથી સંતો સંતો જલ્દી પધારો, ગોપીનાથ દાસજીની તબિયત સારી નથી, બધા સંતોને યાદ કરે છે. શું વાત કરો છો, હાલો ધર્મજીવનદાસ, જલ્દી હાલો. હા હા સ્વામી, જલ્દી ચાલો. સંવંત 1974 ના આસોવદ દિન ચતુર્દશી બ્રાહ્મ મૂર્તે અક્ષરધામ સિધાવ્યા ગુરુદેવ શ્રી ગોપીનાથ દાસજી, ગુરુદેવ શ્રી ગોપીનાથ દાસજી. સદગુરુ પુરાણી શ્રી ગોપીનાથ દાસજી સ્વામી પણ ધામમાં સિધાવ્યા. સદગુરુ નારાયણ દાસજી સ્વામીની નિશ્રામાં રહ્યા. હા સ્વામી, સદગુરુ શ્રી ગોપીનાથ દાસજી સ્વામીની આવી જ કંઈક ઈચ્છા હતી કે હું વડતાલ જઈ સંસ્કૃતનો આગળ અભ્યાસ કરી સંપ્રદાયની કંઈક વિશેષ સેવા કરી શકું. હા, ધર્મજીવનદાસ, તમારી સંસ્કૃત ભણવાની શક્તિ અને ધગશ હું જાણું છું. તમે ખૂબ ભણો એમાં હું રાજી છું. પણ બોલો સ્વામી, આપ જે કંઈ કહેશો એ મારા હિતનું જ હશે. તમે ભણો એમાં અમે રાજી, ખૂબ રાજી. પણ વડતાલ આપણા માટે વિદેશ કહેવાય. તમે ત્યાં જાઓ અને ભણવાને બદલે બરોબરિયાના સંગે બીજે રવાડે ચડી જાઓ તો બાવાના બેય બગડે. બસ બસ, એ થોડી ચિંતા થાય છે. મુમુક્ષુને માત્ર સદગુણી અને શક્તિમાન બનાવે તે નહીં, પરંતુ સદાચારી અને ભક્તિમય બનાવે તે મહાપુરુષ. જગતની ચિંતા કરતા પહેલા શરણાગત જીવની અને તેના જીવનની ચિંતા કરે તે મહાપુરુષ. સ્વામી,
આપ જેવા મહાન સંતના કહેવાનો ભાવાર્થ હું સમજી ગયો. સ્વામી, આપના ચરણોમાં પ્રતિજ્ઞા કરું છું કે વડતાલ અભ્યાસ કરું ત્યાં સુધી જ નહીં, પરંતુ આજીવન ધનનો અંગત સંગ્રહ ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. હા, વાહ, ધન્યવાદ છે ધર્મજીવનદા, તમારી સમજણને ધન્યવાદ છે. બસ તમે રાજી થાવ એમ રહીશ સ્વામી. એ તો સારું, લ્યો આવું રાખીને ભણશો તો તમારા ઉપર વરતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજની ખૂબ ખૂબ કૃપા વરસશે. જાઓ જાઓ. બસ હવે તો ગુણાતી જોગની જ્યોત પ્રગટાવવા શરૂ કરી એક અદ્ભુત જીવન યાત્રા. એ સંવંત 1976 ના અને સુધી 9મી કારતક માસ રી એ જોને સંસ્કૃત વેદાંત અભ્યાસ અર્થે રે એ વડતાલ પધારે શ્રી ધર્મ જીવન દાસજી. કર્યો જે એ વડતાલ ગામમાં વાસ કર્યો જે ધામ છે લક્ષ્મીનારાયણ દેવનું. એ સંસ્કૃત શિક્ષા શરૂ કરી ધરી ધ્યાન શ્રી હરિકૃષ્ણ દેવનું, ધ્યાન શ્રી હરિકૃષ્ણ દેવનું, ધ્યાન શ્રી હરિકૃષ્ણ દેવનું. શ્રી ધર્મ જીવન દાસજી રહ્યા શ્રી હરિ કૃષ્ણ શાસ્ત્રીની પાસજી. વડતાલ પધાર્યા શ્રી ધર્મ જીવન દાસજી રહ્યા શ્રી હરિ કૃષ્ણ શાસ્ત્રીની પાસજી. રામાનુજ વેદાંતિ પંડિત વર્ય વિદ્યા ગુરુ શ્રી કૃષ્ણમાચાર્ય ભાવધરી કરે સેવા લગનથી શાસ્ત્રનો અભ્યાસ કરે મગન થઈ. સુનો સુનો મારા ગુરુદેવની જીવન ગાથા શાન છે. બ્રહ્મ મુહૂર્તે રોજ જાગી જઈને કુવામાંથી પાણી સિંચી લઈને રામ મુહૂર્તે રોજ જાગી જઈને કુવામાંથી પાણી સિંચી લઈને વૃદ્ધ સંતોને સ્નાન કરાવે ધોતિયા ધોઈને હૈયે હરકાવે. ભજન ભણતરની સાથે કરે સેવા બાજુના ગામમાં જાતા છાસ લેવા. ભજન ભણતરની સાથે કરે સેવા બાજુના ગામમાં જાતા છાસ લેવા. કંતાન કેરો કોથળો પાથરી સભા મંડપમાં વિતાવે રાત્રિ.
રજાના દિવસોમાં કથા કરે છે ફરી ફરીને એક એક દેશે રજાના દિવસોમાં કથા કરે છે ફરી ફરીને એક એક દેશે સાત વર્ષે વિદ્યા પૂરણ કીધી શાસ્ત્રીની પદવી ધારણ કીધી શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરી પાછા જૂનાગઢ પધારે છે. કથા વાર્તા તથા સત્સંગ સેવાકીય પ્રવૃત્તિથી સંતો ભક્તોને ખૂબ રાજી કરે છે ને એક દિવસ રાજીપાના ફળ સ્વરૂપે શ્રી નારાયણદાસજી સ્વામી શાસ્ત્રીજીને હેતભેર આજ્ઞા કરે છે. જય સ્વામિનારાયણ સ્વામી. ધર્મજીવન દા, તમે શાસ્ત્રી થઈને આવ્યા, અમે ખૂબ રાજી થયા છીએ. હવે અમારે તમારા મુખે શ્રી હરિલીલા કલ્પતરુની કથા સાંભળવી છે. ભલે સ્વામી, જેવી આપની ઈચ્છા. તો બસ, હવે તો આપને રાજી કરવા એ જ જીવનનું ભાથું. હરિચરિત છે ગ્રંથ જે હા સુખ કર હરિલીલા કલ્પ તરુતે હા રચિત રસિક જેણે પૂર્ણ પ્રેમે વંદન કરું શ્રી અચિંત્યાનંદ જીને વંદન કરું શ્રી અચિંત્યાનંદ જીને પૂર્ણ કર્યા છે શ્લોક 36,000 રે સુનો 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 વાહ શાસ્ત્રી વાહ, તમે તો પુરાણી ગોપીનાથદાસજીનો વારસો સરસ રીતે દીપાવ્યો. સંતો ભક્તો, શાસ્ત્રીજી આપણને મધુર કંઠે ગંગા સમાન ધીર ગંભીર વાણી અને સરસ શૈલીમાં કલ્પતરુ ગ્રંથની કથા સંભળાવી છે. અમારે એમને રાજી કરવા છે. કૃષ્ણચરણદાસજી, આ પોટલી ખોલો, પોટલી ખોલો. નારાયણદાસ સ્વામી, આ પોટલીમાં વળી શું છે? સંતો જુઓ, આમાં શ્રીજી મહારાજના નખ, કેશ અને દાંતણ છે અને બીજી પ્રસાદીથી ભરેલી આ પૂજાની પેટી અમે રાજી થઈ શાસ્ત્રીજીને ભેટ આપીએ છીએ. લ્યો, એ સારી રીતે સત્સંગની સેવા કરજો. સ્વામી, સંતો ભક્તો કંઈને કંઈ અર્પણ કરી શાસ્ત્રીને રાજી કરવા ઈચ્છે છે. હા હા, જરૂર જરૂર. શાસ્ત્રી આજ ના નહીં પાડતા, બધાનો રાજીપો સ્વીકારો. સંત કૃપ
પાય સુખ ઉપજે સંત કૃપા થી સરે કામ સંત કૃપા થી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ સંત કૃપાએ સદમતી જાગે સંત કૃપા થી સદગુણ સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા સેવ્યા શ્રી હરિ ભગવન ઋષિ મુનિ સેવ્યા દેવતા તેણે સંત કર્યા રાજીમાન જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યજ્ઞ સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન કેવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત જેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત કામ દુધા કલ્પ તરુ એ નાનીદા સ્વામી શાસ્ત્રીજી તમને દંડવત કરે છે અરે રાખો 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 જય સ્વામિનારાયણ સ્વામી સંતો સાકરનો ત્રાસ લાવો શાસ્ત્રી ચાદર ધરો એ આ રાજીપાની પ્રભુની પ્રસાદીની છે હો સ્વામી આ પ્રસાદીરૂપ સાકરને હું મારા જીવનની જડીબૂટી સમજી પાન કરીશ આજે હું ધન્ય થઈ ગયો ધન્ય શાસ્ત્રીજી ભાવ વિભોર બની સંતોની રજા લઈ નીકળે છે સ્વામી આજે તમે ધર્મજીવનદાસજી ઉપર ખૂબ રાજી થયા હો હા હા કૃષ્ણચરણદાસજી શાસ્ત્રી ઉપર જેટલો રાજી થાઉં તેટલો ઓછો શું વાત કરો છો સ્વામી હા ગઈકાલે તેઓ મારે પાસે આવી વિનમ્ર ભાવે વાત કરી સ્વામી અહીંથી કેટલાક સંતો કાશી ભણવા જાય છે તો મને આગળ અભ્યાસ કરવાનો સંકલ્પ થાય છે લ્યો હવે તમને કાશી જવાનું મન થયું અમને તો મનમાં એમ હતું કે તમે અમને કથા સંભળાવતા રહેશો પણ તમે તો કાશીએ જવા તૈયાર થયા નહીં નહીં સ્વામી આપ રાજી હો તો જવું છે હા હા તમે ઘણું ભણ્યા હવે સત્સંગની સેવા કરો એમાં અમે રાજી ભલે સ્વામી આપ જે કહો એમાં જ અમારું ભલું હોય મારો સંકલ્પ તમારા ચરણોમાં જ પૂરો કરું છું વાહ વાહ ધન્ય છે શાસ્ત્રીને ત્યારથી મને એમ થયું કે આ સાધુને મન કેવળ વિદ્યા કરતાં ગુરુ કૃપામય સદવિદ્યાની વધારે મહત્તા છે એટલે અમે શાસ્ત્રી ઉપર ખૂબ રાજી છીએ હવે જુઓ અહીંથી જઈ મંદિરમાં માર્બલ પાથરવાની સેવામાં લાગી ગયા ચાલો આપણે પણ દિવ્ય
સંત જીવનની દિવ્ય કહાની. વડીલ ગુરુબંધુ શ્રી માનદ સ્વામીએ શાસ્ત્રીજીની સત્સંગ સેવાની ઉત્કર્ષતા જોઈ બનાવી દીધા સંત મંડળ ધારી. માનદ સ્વામી છે દયાળુ સંત, જૂનાગઢ મંદિરના તે છે મહંત. રાધા રમણ દેવની કરે સેવા ભારી, શાસ્ત્રીજીને બનાવે મંડળ ધારે. શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા, શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા. શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા, શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા. નિર્ગુણ દાસજી ને જે રામ પાર્ષદ મંડળ સાથે બન્યા, નિર્ગુણ દાસજી ને જે રામ પાર્ષદ મંડળ સાથે બન્યા. ગામ કાલ સારી વિસાવધર થઈ, કાલ સારી વિસાવધર થઈને ગિરના ગામડા પડ્યા. શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા, શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા. મોટી મોણ પરી મંદિર બનાવી ઉત્સવ ભારી ઉજવ્યા, શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા, શાસ્ત્રીજી મંડળ ધારી બન્યા. હવે જે થયું તે નજરે નિહાળો, જીવન ગાથા મારા ગુરુદેવની. હવે જે થયું તે નજરે નિહાળો, જીવન ગાથા મારા ગુરુદેવની, જીવન ગાથા મારા ગુરુદેવની, જીવન ગાથા મારા ગુરુદેવની, જીવન ગાથા મારા ગુરુદેવની, જીવન ગાથા મારા ગુરુદેવની. અરે આ બળદિયા કેમ ઉભા રહી ગયા? અરે શાસ્ત્રી સ્વામી, આપણે અંધારામાં માર્ગ ભૂલ્યા છીએ. અહીંયા તો રસ્તો અટકી જાય છે. હવે આ વનવગડામાં અડધી રાતે શું કરશું? લે આ શું કહો છો ભગત? રસ્તો ભૂલ્યા? મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચિંતા કરશો નહીં, જૂનાગઢ નો રસ્તો ભૂલ્યા છો ને? હા ભાઈ, પણ તમે સાંખળા વદરની નદી ઉતરતા આડે માર્ગે ચડી ગયા છો.
તમારા સ્વામીજીને કહો હવે હાલ્યા આવો અમારી વાહે, હું તમને સીધે માર્ગે ચડાવી દઉં. આવો હાલ્યા આવો, હા આવો આવો આવો. હા આવો 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 આવો. લ્યો હવે આ ઉભે માર્ગે ચાલ્યા જાઓ. આગળ જતા જૂનાગઢનો મોટો માર્ગ મળી જશે. ભગત, ભાઈનું નામ ઠામ તો પૂછો. એ ભાઈ, અમારા સ્વામીજી પૂછે છે કે તમારું નામ કઈ ઓળખાણ. તમારે મારા નામનું શું કામ છે? તમને સીધે માર્ગે ચડાવ્યા, હવે મારું કામ પૂરું થયું. અરે સ્વામી, પેલા ભાઈ તો અદ્રશ્ય થઈ ગયા, કોણ હશે? ભગત, આ વેરાન વગડામાં રાહ ચિંધનારો અજાણ્યો આગંતુક મારા શ્રી હરિ સિવાય બીજો કોઈ જ ન હોય. શાસ્ત્રીજીને પ્રતીતિ હોય અજાણ્યો આગંતુક બીજો ન કોઈ. અવેરાન વગડામાં રાહ ચિંધનારો શ્રી હરિ સિવાય બીજો ન હો, શ્રી હરિ સિવાય બીજો ન હો. વડીલ ગુરુબંધુ શ્રી દેવપ્રસાદ દાસજી સાથે નાંદીવેલા ડુંગરોના ગામડાઓમાં સત્સંગ પ્રચારાર્થે વિચર્યા. અરે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાઉં સાથે જી, શું લઈ જાઉં સાથે જી. સંસાર સર્વે કાળ ચવાણું કર્મને વશ નર નારીજી, દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારી. દેવપ્રસાદ સ્વામી, શાસ્ત્રી સ્વામીના નામનો આ તાર આવ્યો છે, લ્યો. શાસ્ત્રીજી તથા સંતો સદગુરુ નારાયણદાસ સ્વામીને આગમનનો અણસાર આવી ગયો છે. અંતિમ દર્શન કરવા હોય તો જલ્દી રાજકોટ પહોંચો. અરે હવે શું કરીશું? હાલો શાસ્ત્રી, કોઈ પણ ભોગે આપણે નીકળી જઈએ. હા હા સ્વામી, જલ્દી ચાલો. સમાચાર સાંભળી શાસ્ત્રીજી સંતો સાથે કરસન કોળીને ભૂમિયા તરીકે ભેળો લઈ નાંદીવેલા ડુંગરોના મોતીસર ગામથી નીકળે છે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. વયોવૃદ્ધ દેવપ્રસાદ દાસજી સ્વામીને થાકને લીધે તાવ ચડ્યો છે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ 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 થઈ અમરેલી પહોંચે છે ત્યાં સદગુરુ નારાયણદાસજી સ્વામી ધામમાં સીધાવ્યાના સમાચાર મળે છે. કઠણ કલેજે રાજકોટ આવ્યા, સંતો સાથે વિરહથી ભીંજાયા. ત્યાગવલ્લભ સ્વામી, મને સ્વામીના છેલ્લા દર્શન ન થયા. આજે મારી હાલત ભક્ત વિદુરજી જેવી થઈ છે. શ્રી કૃષ્ણ નારાયણની વિદાય વેળાએ વિદુરજીના પણ આ જ હાલ હતા સ્વામી, આ જ હાલ હતા. શાંત થાવ શાસ્ત્રીજી, વિદુરજીની જેમ જ સ્વામીએ તમને ખૂબ યાદ કર્યા હતા. પૂછો આ અર્જુનસિંહને. હા શાસ્ત્રીજી, આગલા દિવસે પણ સ્વામીએ કહેલું કે ધર્મજીવનદાસજીને સમાચાર મળ્યા નહીં હોય નહીતર આવ્યા વિના રહે જ નહીં. સ્વામી, આટલો પંથ ખેડીને આવ્યા, તમે તો જતા રહ્યા. તમારી મારા પર અનહદ કૃપા વર્ષી છે હે દયાળુ સંત, તમે મને સંભાળ્યો એ મારા ભાગ્ય. સ્વામી, આજે આપની સ્મૃતિમાં એક નિયમ લઉં છું કે ખાંડ કે તેમાંથી બનતા મિષ્ટાન આજીવન ન ખાવા. હે ગુણાતીત પરંપરાના મહારથી, આપની સ્મૃતિને અંતરે ધરી દેશે દેશ મંદિરો કરી આપની ગુણાતીત પરંપરાની આભા અને પ્રભાને જીવંત રાખીશ. દેશે દેશે મંદિર કરે છે રે, સ્મૃતિ સ્વામીની અંતર ધરે છે રે. પાટી મણસાના ભક્ત આપા ભાઈ રે, જનક અમરીશ સરીખા ગણાય રે. મંદિર કરીને રાજી તેને કર્યા રે, આપા ભગત સદગુરુ ધાર્યા રે. ત્યાંથી આવ્યા કોવાયા ગામે રે, હરિ મંદિર જીર્ણોદ્ધાર કામે રે. શુરવીર કોમ સાધુ પ્રત્યે છે નિષ્ઠાનો જો બની ત્યાં એવી કરુણ ગાથા મારા સદગુરુની જીવન ગાથા મારા સદગુરુ જીવન એક દિવસ અંગત વેર છેડને લીધે કોવાયા ગામમાં ધીંગાણું થતા મંદિરને દરવાજે
શામળા આતા આહિરનું ખૂન થઈ ગયું. શાસ્ત્રીજી તથા સંતો મંદિરમાં જતા, છતાં દરવાજો બંધ હોવાથી કાંઈ ખ્યાલ ન આવ્યો. ભક્તો, ગામમાં સંપીને રહેજો. આ ઘટના સાંભળી અમને ખૂબ જ દુઃખ થયું છે. શ્યામળા આતાના જીવને ભગવાન સદગતિ આપે એવી પ્રાર્થના. રાજાભાઈ, હવે અમો શાસ્ત્રી સાથે મંદિરનો માલ સામાન લેવા રાજુલા જઈએ છીએ, તો તમે કાલે ગાડા લઈને આવી જજો. ભલે ગોવિંદ સ્વામી, અમે કાલે જામકા, દેવકા અને રામપરાના ભક્તો ગાડા લઈને રાજુલા પૂગી જાઓ. પરંતુ શ્યામળા આતા આહિરના ખૂનની વાત સાંભળી રાજુલાનો પરજ્યા સોની ખુરાટ બની સર્જ્યો રાજુલામાં રણસંગ્રામ. મંદિર બનાવનારા સાધુડા ક્યાં ગયા હતા? એને તો હવે એ ભગા શેઠ આમ જુઓ, આ હાઈલા આવે એ સાધુ જે કોયાનું મંદિર બનાવે છે. મારી વાત ખોટી ન હોય કયો? હા હવે હા, બા તો ઠીક. કાંઈ વાંધો નહીં, મંદિરે પૂગવા દો, પછી જુઓ ફાયડાના ફડાકા. અરે મેલું નહીં. પણ મંદિરે ગઢડાના નારાયણ જીવનદાસજી સેવા કરે છે, ઈ તમને મંદિરમાં પગ મૂકવા નહીં દે. અને વળી નિર્દોષ સાધુ હામું પડું, એ હારું નહીં હો કા સુખા. હા, પાસાની વાત હાસી છે, કારણ કે ગામમાં તમારી સાપ ભગા ઝઘડાખોરની છે ને. એ સુખલા, કોણ મારું નામ લે છે? તાતિયા ભાંગી નાખું તાતિયા. હાલો હવે મંદિરે, જુઓ ભાયડાના ભડાકા. હા જય સ્વામિનારાયણ. નારાયણ જીવન સ્વામી, તમે હાલો. હે નારાયણ જીવનદાસ, ક્યાં ગયા પેલા કોઈ એના સાધુ? હમણાં સીધા કરી દઉં. અરે મંદિરમાં કરી ગયા તો શું? અરે બારે કાઢીને ભો ભેગા કરી દઉં. પણ ભગા સોની, થયું શું એ તો કહો. થાય શું? કોયા મંદિરના દરવાજા સામે સાંભળા હતાનું ખૂન થઈ જાય ત્યાં સુધી આ સાધુને ખબર ન પડે, એને બતાવે નહીં. પણ ભગા શેઠ, ગામના ઝઘડાની અમને સાધુને શું ખબર હોય? વળી અમારી અજાણતામાં થયું, નહીતર અમે જરૂર સમજાવત. શું ધૂળ સમજાવત તમે? હવે જુઓ હું તમને કેવા સમજાવું છું. ઉભાયો તમે. એ ભગા સોની, બંધ થવું છે કે નહીં? ક્યારના ભાંગ પીધેલની જેમ ભકવાટ કરો છો? આ નિર્દોષ સાધુએ તમારું શું બગાડ્યું છે? આ તો શાસ્ત્રીજી દયાળુ સ્વભાવના છે, નહીતર નહીતર એમ નહીં. નહીતર શું? તમે સાધુડા શું કરી લેવાના? હે, મને ઓળખો છો મને? હા ભાઈ હા, તને આખું રાજુલા ઓળખે છે. આમ ઘર ભેગો થા ને. મને ધક્કો એમ નહીં, મને ધક્કો તો તમે જોઈ લ્યો. રાજુલામાં મને ધક્કો માનારો કોઈ જન્મ નથી. તમને ગઢડા ભેગા નો કરી દઉં તો મારું નામ ભગા સોની. હા હા, ભગો સોની નહીં, હમણાં કુહાડી લઈને આવું છું, જોઈ લઉં છું બધાયને. હમણાં આયલો, હમણાં આવું છું. તમે ના આયા જ ઉભા રહીલો કે જાતા ને તમે? હમણાં આવું છું, કુહાડી લઈ કાપી નાખું. નારાયણ જીવનદાસજી, આવા ભાન ભૂલેલા માનવી સામે ઝઘડો નહોતો વરવો. શાસ્ત્રીજી, આવા લાતને લાયક વાત થી નો માને, માટે તમે ચિંતા નહીં કરો. હવે આ કુવાડી હગી નહીં થાય. કાલા જોલા
લુહાર પણ પાનું કઠાઈ ગયો અને ધારદાર કુવાડીથી મેલું નહીં. એ સાધુડાઓ, હવે બહાર નીકળો, એક એક ને કાપી નાખું, જોઉં છું કોયા કેમ જીતા જાવ છો. હવે હવે જોઉં છું તમે કોયા કેમ જીવતા જાવ છો. તમે નીકળો, બહાર નીકળો, એક એક પછી નીકળો, કા બધા હારે નીકળો. આ આજનો મેલું. સ્વામી, પેલો ભગોસો ની બાર ઉભો ઉભો કોને કાપી નાખવાની વાત કરે છે? જો ભાઈ, એમાં વાત એમ છે. શું કહો છો સ્વામી? એની એ હિંમત અમારા સાધુને ગાળું દીએ? સાધુને મારવાનું પોછે રાક્ષસ. શાસ્ત્રી સ્વામી, હવે તમે અમને રોકોમાં અમારા આહીરોની આ પાણીદાર કુહાડીઓ ભગલાનું લોહી ચાખીને જ પાછી ફરશે. સ્વામી, હવે તો ભગલાને પાઠ ન ભણાવીએ તો અમારે નિષ્ઠા વાંજણી ગણાય વાંજણી. હાલો એના થઈ જાવ તૈયાર. આ હીરો મને છોડશે નહીં હો, એલા ભાગવા દે નથી. હાલો એલા થઈ જાવ તૈયાર. હાલો સ્વામી, એ તો ક્યાંક ભાગી ગયો. કઈ વાંધો નહીં, માલ સામાન કોવાયા પુગાડી ને પાછા આવીએ છીએ, એને છોડશું નહીં. જુઓ ભક્તો, હવે રાત ગઈ ને વાત ગઈ, ભગવાન એને સદબુદ્ધિ આપશે, માટે આપણે હવે હાલો લ્યો નારાયણ જીવનદાસજી સ્વામી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શાસ્ત્રીજી, અમારે લાયક કંઈ સેવા હોય તો જરૂર કહેજો, લ્યો પધારજો. અભણ પ્રજાને લુગડા ભલે જાડા, પણ સંત નિષ્ઠાના ભરેલા છે ગાડા. પક્ષ રાખ્યો સાધુ થણો, ભગો ભાગ્યો મુંબઈ ભણો, ભગો ભાગ્યો મુંબઈ ભણો. અને એકાદ વર્ષ પછી શાસ્ત્રીજીને ભગો મુંબઈ મળે છે. લે, આ તો ભગો સોની લાગે છે. એ જય સ્વામિનારાયણ ભગાજી. પરંતુ શરમનો માર્યો ભગો શાસ્ત્રીજી સામે બોલી ના શક્યો. ચુનીલાલ શેઠે વાત જાણી કહ્યું, અરે સ્વામી, સ્વામી, તો આવા ગુંડાને પોલીસ તે પકડાવી દઈએ. એ એ એ એ સોની, ઉભો રે. આમ 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 આવ. ભોળા સાધુને હેરાન કરીને મુંબઈ આવ્યો છે. ચાલ ચાલ પોલીસ થાણે. ના, મને મૂકી દો સ્વામી, મને માફ કરી દો સ્વામી. હું અભિમાનમાં ચકના ચૂર થઈ ગયો તો સ્વામી મને માફ કરી દો. જાઓ ભગા શેઠ, શાંતિથી મુંબઈમાં રહો, ભગવાન તમારું સારું કરે. જવા દો ચુનીલાલ શેઠ, ભોળો માણસ છે બિચારો. ભગો બિચારો ભૂલે લોભાન, પણ દયા કરી માફ કરવું એ જ અમારું રૂડું કામ. હવે એને રહેવાનું નથી કોઈ ઠા,
ભલે શાંતિથી રહેતો મુંબઈ ગા. વાહ ક્ષમાની મૂર્તિ, વાહ. આવા ક્ષમા ભરેલા હિતવચનો સંભળાવીને મુંબઈવાસી ભક્તોના હૃદયમાં અધકેરો આદરભાવ પ્રગટાવી સંવત 1990ના ચૈત્ર સુધી એકાદશીને દિન વયોવૃદ્ધ ગુરુભાઈ શ્રી દેવપ્રસાદ દાસજી સાથે સ્નાન કરવા પધારે છે ચાણોદ નર્મદા મૈયાને કિનારે. દેવપ્રસાદ સ્વામી. હા બોલો શાસ્ત્રીજી. 108 કુંડી યજ્ઞનું કેવું સુંદર આયોજન થયું છે. હા હા શાસ્ત્રીજી, 108 કુંડી યજ્ઞનું સુંદર આયોજન થયું છે. નર્મદાનો કેવો પવિત્ર કિનારો છે. એકસો આઠ કુંડી પવિત્ર યજ્ઞ ખરેખર ભલે છે અકલ્પ્ય, પણ સત્સંગ અર્થ યોજવો એવો મારો છે શુભ સંકલ્પ. શાસ્ત્રીજી નર્મદાના પવિત્ર જળની અંજલિ લઈ સંકલ્પ કરે છે કે હે નર્મદે, તારા પવિત્ર કિનારે શુભ સંકલ્પ કરું છું કે આવો જ મહાવિષ્ણુ યાગ સત્સંગને આંગણે યોજવો, અને સાથે સાથે આ શરીરના 3.5 કરોડ રૂવાડા છે એ રૂવાડે રૂવાડે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. ત્યાં તો નર્મદા મૈયા પણ નાચી ઉઠ્યા ને વધાવ્યો એ સંકલ્પને. નર્મદા કિનારાના શુભ સંકલ્પની જ્યોત લઈ પધાર્યા ટીંબી દેશ. ત્યાં ગાંધીબંધુ મળ્યા ને દીધો ઉપદેશ. જય સ્વામિનારાયણ શાસ્ત્રીજી. એ જય સ્વામિનારાયણ માણેકચંદ ભાઈ. લે ચારેય ભાઈ આવ્યા છો ને શું? હા હમણાં જૂનાથી અહીં ટીંબી તમારા દર્શનાર્થે આવ્યા છીએ. બેસો માણેકચંદ ભાઈ, બેસો ભક્તો. કેમ ભાઈઓ, હમણાં દેશમાં જ છો? હા સ્વામી, હમણાં ઉના છીએ. નવા બંગલા બાંધવાનું કામ ચાલુ કરવું છે એટલા માટે આવ્યા છીએ. ભાઈઓ, ભગવાને ખૂબ આપ્યું છે ને હજુ ઘણું આપે એવા અમારા શુભ આશીર્વાદ. પણ ભલે કમાયા તમે બંગલા બાંધો સારા, એવા શુભ આશીર્વાદ છે અમારા. પણ જે ગુરુ કૃપા વરસી તમ પર, એ ગુરુના ઉના મંદિરના શિખરો છે અધૂરા. શાસ્ત્રીજી, સદગુરુ નારાયણદાસજી સ્વામીનો અમારા ઉપર ખૂબ ઉપકાર છે. એ અધૂરું કાર્ય તમારા વચને ને તમારા સ્વહસ્તે અમે પૂરું કરીશું. બસ ચાલો પધારો ઉના. સારું લ્યો, બંગલા સાથે ભગવાનનું કાર્ય પણ પૂરું કરો. નારાયણદાસજી સ્વામી ધામમાં બેઠા થકા ખૂબ રાજી થશે. ચાલો. શાસ્ત્રીજી ઉના પધારી મંદિરના શિખરોનું કાર્ય
ફરી શરૂ કરે છે. એલા મિસ્ત્રીઓ સંભાળજો, ધીમે ધીમે ખેંચજો. હો શાસ્ત્રીજી, હવે ઉના પધારા, શિખરોના કામ પાછા ચાલો કરાવ્યા. જેમ જેમ શિખરો ગગન ચુંબે છે, તેમ તેમ કામ ઘણું કપરો બને છે. પદ્મશિલાનો વજન અતિ ભારે, મહામુસીબતે ગરે ડોહાલે. જુવાર શિલા પડી તો બીજા શિખરો ને પણ ઘણું નુકસાન કરશે. એ તો ઠીક જેઠા, પણ બધાના જાન નું પણ જોખમ ખરું ને? અરે જોજો પ્રેમજી મિસ્ત્રી, ધીમે ધીમે દોરડું ચડાવજો. એ હા, હવે તો પ્રભુ બચાવે તો જ બચી શકાય તેમ છે. એ શાસ્ત્રીજીને કહો કે ભગવાનને પ્રાર્થના કરે. શાસ્ત્રી સ્વામી, શાસ્ત્રી સ્વામી, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, રક્ષા કરજો મારા. શાસ્ત્રીજી કરે પ્રભુને પ્રાર્થના, દયા કરી સુણો અરજ અમારી. આ કાર્યમાં જો મરજી હોય તમારી, તો જરૂર લાજ રાખો અમારી. એલા મિસ્ત્રીઓ, એ દોરડું ગરડે ચડી ગયું છે. એ દોરડું એ હવે ધીમે ધીમે ખેંચો. ભગવાને લાજ રાખી છે ભક્તો, એ હવે ધીમે ધીમે દોરડું ખેંચજો. સ્વામિનારાયણ શિલા પહોંચી ગઈ. બોલો સ્વામિનારાયણ. આચાર્ય મહારાજ શ્રી રાજી થઈ સંવત 2000ની સાલમાં શાસ્ત્રીજીની જૂનાગઢ મંદિરના મુખ્ય કોઠારી તરીકે નિમણૂક કરી. સતસંગ સવર્ધન અર્થે પર્યા, જીર્ણોદ્ધાર મંદિરોના કર્યા, સાધુતાને વિદ્વતાને સુવાસ જાગે, ને દિલમાં શુભ કાર્યની લગને લાગે.
कार्यो धर्मस्तु सत्वरम्। नर्मदा तटे करेल शुभ संकल्प ने साकार करवा महाविष्णु याग योजवानो विचार कर्यो, परंतु नाणानी जोगवाई मुख्य बाबत हती। धर्म कार्य माटे कोई पासे फंडफाड़ो कि मागू नहीं एवं अयाचक व्रत हतुं। अडक श्रद्धा ने ऊंडी आस्था साथे आ शुभ कार्य छोड़ी दे छे श्रीजी महाराज पर। વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું છે। મુંબઈ મસ્જિદ બંદર ઉપર દારૂગોળો ભરેલી સ્ટીમ્બરમાં ધડાકા થતા ભયંકર આગ લાગી છે। વેપારી ભાઈઓ, આ શું થયું? આ સાની ધમાલ છે? અરે માણેક જનજી, ઉત્તે કોઈ ધમાલ બમાલ નહીં હે, ઉત્તે આગ લગી હે આગ। અરે પુત્ર મત જા ઉધર, આગ લગી હે, દોડો રે દોડો રે દોડો, એટલે આગ લગી હે રે। અરે દોડો રે સબ ભાઈઓ, રેડી ને બધામાં કોઈ દોડો રે। ઓકે, પણ અમારી તો એલચી તોજ લવિંગ સૂઠની વખારો ભરી છે। અરે જાન બચા કે ભાગો સાઈ। ભગવાન સ્વામિનારાયણ ઉગારી લેજો પ્રભુ, ઉગારી લેજો। આજ રોડપતિ વેગ્યા માયા તોડો રે માયા, કાલે કરોડપતિ, આજ રોડપતિ વેગ્યા, કઈ કરાવો બાપ। દેખો દો ચાર ગુડલ સાહેબ બચ ગયા લગતા હે, અરે મેરા તો કુછ ભી નહીં બચા માયા। મારે ખ્યાલ મે દિયો હે સ્વામિનારાયણ વાળા બંધુવારો સબ હે, યો વધ્યો ઘટ્યો જો બે। અબે દુજું મોર રોડપતિ જો ઓર કરોડપતિ પૂરો વેતો પાછો દુજું, યો પણ કઈ કરો માલિક રે, હાથ મે સબ દે દીધો બંધા તા, કઈ કરો। વલિયારી ના ગોડાઉન પર કાક થા ગયા ભાઈ, પછા હું તો ભાઈ બન થઈ ગયો ભાઈ ભાઈ, તો અરે કશું વાતો નહી। સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ બધું તો બકાળ હવો કે છે ભાઈ, બરબાદ થઈ ગયા ભાઈ, તો સાથે તો સાથે જશે, અબ તો બોલો તો મરી ગયો ભાઈ, તો મરી ગયો। અરે ગુજરાતી શેઠો, અબ તકદીર વાલે હો, શાયદ આપકે ગોડાઉન બચ ગયે લગતા હે। અરે હમણાં તો કુછ નહીં બચા, હમ તો બરબાદ હો ગયે। દેખતે હો ભાઈઓ, દેખતે હે ભાઈ, દેખતે હે। મુજે તો એસા નહીં લગતા હે કિ કુછ ભી બચા હોગા, ફિર ભી દેખતે હે। સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, મેરા સંભાલ કે જઈયો। હા હા સંભાલ કે જાના। અરે વેપારી બંધુ, ભગવાન કી કૃપા છે, હમ લોકો કા સબ કુછ બચ ગયા હે। જરૂર ઉનકે પર ઈશ્વર કી કૃપા બરસી હે,
चलो चलो देखते हैं। चलो चलो चलो। स्वामीनारायण स्वामीनारायण स्वामीनारायण। वाह 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 वाह। જો બંધુઓ, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા ને સંતોના આશીર્વાદનું જ આ ફળ છે. બધા સંકલ્પ કરો, ઈષ્ટદેવની પ્રસન્નતાર્થે કંઈક સત્કાર્ય કરવું. સારું, આપણા ખબર અંતર પૂછવા શાસ્ત્રીજી આવવાના છે. આપણે આપણા સંકલ્પના પુષ્પો એમના ચરણોમાં મૂકીશું. શાસ્ત્રીજી મુંબઈ પર ગાંધી બંધુએ ફૂલડે બધાવે. જય સ્વામિનારાયણ. ભગવાને ઉગારી લીધા ને શેઠિયાઓ? શાસ્ત્રીજી, શ્રીહરિએ અમને બળતામાંથી ઉગારી લીધા છે. તમે કરેલી પ્રાર્થના ભગવાને જરૂર સાંભળી છે. હવે અમારો એક સંકલ્પ છે કે જૂનાગઢને આંગણે તમારા સ્વહસ્તે સારું એવું સત્કાર્ય થાય. શાસ્ત્રીજીનું હૈયું બોલ્યું, મહાવિષ્ણુ યાગ કરવો તે નર્મદા તટનો છે સંકલ્પ. જે પણ તમ થકે સેવા જેટલે થાય બાકી કરશે પ્રભુજી સહાય, બાકી કરશે પ્રભુજી સહાય. બસ આ એક સંકલ્પ છે, તમારાથી થાય એટલી સેવા કરો, બાકી ભગવાન પૂરું કરશે. શાસ્ત્રીજી, બીજા વિશ્વયુદ્ધનો વિષમ કાળ છે, માલની અછત અને અસહ્ય મોંઘવારી છે. આવડું મોટું આયોજન કેમ પાર પડશે એની થોડી અમને ચિંતા પણ થાય છે, કેમ ભાઈ? હા, પરંતુ તમારી દીર્ઘદ્રષ્ટિ અથા પુરુષાર્થ અડગ આસ્થા ને તમારી સાધુતાના તપોબળથી કોઈ કાર્ય અધૂરું રહ્યું નથી. અમો મહોત્સવનું મુખ્ય યજમાન પદ સ્વીકારીએ છીએ, કેમ ભાઈઓ? બરાબર ને? હા હા સ્વામીજી, કરો તૈયારી. સારું ભાઈઓ, જય સ્વામિનારાયણ. એ ભગવાનને સાથે રાખીને વ્યવહાર કરજો. આ રીતે શાસ્ત્રીજીને નાણાં અંગે નારાયણે નચિંત કરી દીધા. પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં બીજી જટિલ સમસ્યાઓ હતી નવાબ સરકારની પરવાનગીની, ને જૂનાગઢ જઈ રૂબરૂ મળે છે નવાબ સરકાર.
अपना स्वामीनारायण मंदिर के महंत जी आपसे मुलाकात को आए हैं। अच्छा, ये तो बड़ी खुशी की बात है। इस्तकबाल कीजिए, बुलाइए। आइए आइए, खुदा के फरिश्ते यहां तशरीफ रखिए। हुक्म कीजिए, हम आपकी क्या खिदमत कर सकते हैं? नवाब जी, समग्र विश्व सुख शांति से जी सके ऐसी ईश्वर के चरणों में प्रार्थना करने के लिए एक शुभ महोत्सव का आयोजन करना चाहता हूं। वाह, बहुत खूब, बहुत अच्छे। तो इसके लिए आपकी परवानगी चाहिए। वाह, माशाल्लाह। जहां के अमन की दुआ के लिए इतना बड़ा खुदा का नेक काम मेरी हुकूमत में करना चाहते हैं, इससे बड़ी खुशी की बात क्या हो सकती है? इसके लिए मंजूरी तो सही, लेकिन हमारी ओर से और क्या क्या रियायत चाहिए ये बताइए। बस आप भी इस अवसर में पधारो और हम सब ईश्वर अल्लाह के साथ में प्रार्थना करेंगे। इंशाल्लाह हम जरूर आएंगे। दीवान जी, ये नेक काम में बाहर से आने वाली हर एक चीजों की जकत माफ की जाए और मेहमानों की खातिर के लिए बड़ी मस्जिदों में भी इंतजाम किया जाए। जैसी आज्ञा जहापना। बहुत बहुत शुक्रिया जनाब। आम जटिल समस्याओं पर सुगमताथी पार पड़ती गई। वड़ताल जई आचार्य श्री आनंद प्रसाद जी महाराज ने मंगल महोत्सवनी बात करी। माराश्रीए राजी थई सम्मति पाठवी ने सपरिवार पधारवा शास्त्रीजीनी लागणी ने मान्य राखी ने लखाणी शुभ कंकोत्री। देश देशना कार्यकुशल संतो तथा भक्तोना सहयोग थी आवी पहुंची ए शुभ घड़ी। जुनागढ़ आंगणे जगन थाय, हालो जगन थाय मोटो जगन।
જય સ્વામિનારાયણ. શાસ્ત્રીજી, ચોખા અને ખાંડ તો આજનો દિવસ ચાલે એટલા જ છે, હવે શું કરશું? ભગત, ભગવાનનું કાર્ય છે, ભગવાન જરૂર પૂરું કરશે. જાઓ, ભગવાનને સંભાળીને રાંધવાનું ચાલુ રાખો. હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ. એકવીસ દિવસ આ રીતે પૂરા કેમ થાય? શાસ્ત્રીજીને મનમાં થોડી ચિંતા વર્તા. પ્રણામી મંદિરથી પૂજારી આવે ને શ્રીજી તણો કંઈક સંદેશો લાવે, ને શ્રીજી તણો કંઈક સંદેશો લાવે. પ્રણામ સ્વામીજી. પ્રણામ. બોલો ભગત, કઈ કામ હતું? મારે અહીંના કોઠારી સ્વામીને મળવું છે. ભગત, સ્વામીજી તો ઉત્સવના કાર્યમાં ખૂબ જ વ્યસ્ત છે, પણ સ્વામીજીની આજ્ઞા પ્રમાણે આપને ભજન પ્રસાદ કે વસ્ત્રાદિકની જરૂરત હોય તો વ્યવસ્થા કરી આપીએ. ના ના, મારે કંઈ જોતું નથી. મારે તો કોઠારી સ્વામીને એકાંતમાં એક વાત કરવી છે. સારું. સ્વામી, કોઈ દરિદ્ર નારાયણ આવ્યા છે, નથી ભોજન કરવું કે નથી કંઈ વસ્ત્રાજીક જોતા, બસ આપને એકાંતમાં કંઈક કહેવા માગે છે. હા ભલે, બોલાવ. પ્રણામ સ્વામીજી. પ્રણામ. બોલો ભગત, ક્યાંથી આવો છો? હું બાજુના પ્રણામી મંદિરનો પૂજારી સરવરિયા બ્રાહ્મણ છું. ઘણા સમયથી પથારી વસ છું. ચતુર્દશીની અડધી રાત્રિએ આ મહોત્સવના દર્શનની ઝંખના કરતો હતો, ત્યાં એક અદ્ભુત દિવ્ય મૂર્તિએ મને દર્શન દીધા. મેં પૂછ્યું, આપ કોણ છો? એમણે કહ્યું, હું સ્વામિનારાયણ છું. તમે મારા મંદિરમાં જઈને કોઠારીને આટલો સંદેશો આપી આવજો કે તેઓ હિંમત અને ધીરજ રાખે. અને હા, કહેજો મંદિરનો મહોત્સવ સુંદર રીતે પાર પડશે, જરાય ચિંતા કરશો નહીં. હા, એમ શું વાત કરો છો? પછી તમે શું કહ્યું? મેં કહ્યું, હું તો કેન્સરના રોગથી પથારી વસ છું, ચાલી પણ શકતો નથી. હું કેવી રીતે ત્યાં? તો એટલા માટે જ તો આ સંદેશો આપવા તમને નિમિત્ત બનાવ્યા છે. ઉત્સવના દર્શનથી તમારું દુઃખ પણ દૂર થશે. હા, આગળ બોલો. સ્વામીજી, હું ઊભો પણ નહોતો થઈ શકતો. આ નિમિત્તે હું ધન્ય ધન્ય બની ગયો. હું ધન્ય બની ગયો, ધન્ય ધન્ય બની ગયો. મારા બાપ ધન્ય બની ગયો. વાહ મારા પ્રભુ. સ્વામી, ચોખા અને ખાંડની અછત દૂર થઈ છે. હમણાં જ કોઈ વેપારીએ માલનો જથ્થો મોકલી આપ્યો છે. નરસિંહ મહેતાની હુંડી એક વાર સ્વીકારી, મારી હુંડી તે વારંવાર મારે વાલે. પરચા પુરાય, દિવ્ય પરચા પુરાય, જૂનાગઢ ને આંગણે જગન થાય. પરચા પુરાય, દિવ્ય પરચા પુરાય, જૂનાગઢ ને આંગણે જગન થાય. આચાર્ય મહારાજ હરખે પધાર્યા. આચાર્ય મહારાજ હરખે પધાર્યા, ત્રાસા બેન્ડ વાજે સ્વાગત થાય. એ જગન થાય, મોટો જગન થાય, જૂનાગઢ આંગણે જગન થાય. જગન થાય, મોટો જગન થાય, જૂનાગઢ આંગણે જગન. હાલો જગન
ઉત્સવના 18મી દિવસે આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ પધારે છે. આગમનના 4થે દિવસે પૂર્ણાહુતિની સભામાં શાસ્ત્રીજીને આશીર્વાદ આપે છે. શ્રી રાધારમણ દેવની અસીમ કૃપાથી આ ન ભૂતો ન ભવિષ્યતિ એવો મહોત્સવ યોજી શાસ્ત્રીજીએ સ્વામિનારાયણ ભગવાન પછી સૌ પ્રથમ સંપ્રદાયની આન બાન અને શાન વધે તેવું અદ્ભુત કાર્ય કર્યું છે. આ પ્રસંગે અમે હૃદયથી રાજી થઈ શાસ્ત્રીજીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ચાખડીઓ અર્પણ કરી આશીર્વાદ આપીએ છીએ. આવો શાસ્ત્રીજી. મહારાજ શ્રી, આપની અસાધારણ કૃપાને હું કયા શબ્દોમાં વર્ણવું. જેમ શ્રી રામચંદ્રજી રાજી થઈ ભરતજીને આપે પાદુકા, એમ જ હૃદય રાખીશ હું શ્રીજી પ્રસાદી આચરણ પાદુકા, શ્રીજી પ્રસાદી આચરણ પાદુકા. આ મહોત્સવમાં ગાંધી બંધુઓની ઉદારતા, ઘીવાળા શેઠ જાદવજીભાઈ પરિવારની ઉત્તમ સેવા, અનેક સંતો પાર્ષદો અને ઉત્સાહી હરિભક્તોએ ખડે પગે કરેલી સેવાને અમે બિરદાવીએ છીએ. સર્વ મુમુક્ષુઓનું શ્રીજી મહારાજ મંગલ કરે. વિશ્વહિતકારી વિષ્ણુ યાગનું આ આયોજન નવાબના હૃદયને પણ ભીંજવી ગયું. મહારાજશ્રી, રાજ્યને આંગણે શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજીએ કરેલ વિશ્વ શાંતિમૂલક આયોજનથી નામદાર નવાબ સાહેબ ખૂબ પ્રભાવિત થયા છે. આપ સંપ્રદાયના વડા છો. આ કિંમતી પોશાક અર્પણ કરી નવાબ રાજ્ય આપનું ભાવભર્યું સન્માન કરે છે. દિવાનજી, નવાબ સાહેબને અમારા શુક્રિયા અદા કરજો. જીવાભાઈ દિવાનજી, આ મહોત્સવમાં તમારી સેવાને પણ શાસ્ત્રીજીએ ખૂબ બિરદાવી છે. આવો. આ સાથે આ મંગલ મહોત્સવની અહીં જ પૂર્ણાહુતિ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. બોલો હરે કૃષ્ણ મહારાજ. બોલો રાધા. જીવન ગાથા રે.
બ્રહ્મનિષ્ઠ સદગુરુઓની અસીમ કૃપાથી સેવા અને સત્કાર્ય રૂપ પુષ્પ શ્રી રાધારમણ દેવના ચરણોમાં સમર્પિત કર્યું અને હવે જપ તપ અને વ્રત કરી જીવન સાધના મનમાં દ્રઢ કરવાનો નિર્ધાર કર્યો.